गुड मॉर्निंग डियर स्टूडेंट्स, गई काल ने मैं तमने बे व्याख्याओ आपेली हती प्रेक्टिस माटे के आइसो डायाफोरस अने आइसोस्टर शुं छे ए तमे मने व्याख्या तपासीने कहेजो। घणा बधा स्टूडेंट्से मने पर्सनली मोकलेलो छे ने एमनो आंसर साचो पण पड़ेलो छे, ए माटे आप सौ અભિનંદનને પાત્ર છો। હવે હું તમને એ બંને વ્યાખ્યાઓ આજે સમજાવીશ અને આજે હું તમને આપણી સ્વસ્તિક સ્કૂલની કેમિસ્ટ્રી લેબોરેટરીની મુલાકાતે લઈ આવ્યો છું। આજનો આપણો લેક્ચર એ કેમિસ્ટ્રી લેબમાં જ ચાલુ છે, એની હું તમને લેબની વિઝિટ પણ આજના દિવસમાં કરાવીશ અને કેટલાક જે આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ માટે આગળ વધવાના છીએ એના માટે મારે તમને ઇન્સ્ટ્રુમેન્ટના ઇન્ટ્રોડક્શન આપવા પડશે, એ પણ આપણે આજે કરવા આગળ વધી રહ્યા છીએ। ઓકે, તો પહેલાં હું તમને બધાને સમજાવી દઉં કે આઈસો ડાયાફર્સ અને આઈસોસ્ટર્સ એ શું છે। તમને કહી દઉં કે આ બધું જેડબલ નીટ માટે બહુ કામના ટોપિક છે ભાઈ, એટલે મેં તમને આપેલા છે, આપણું ફંડામેન્ટલ ચાલુ છે પણ તો પણ હું તમને જી નીટ સુધી લઈ જાઉં છું। ચાલો જોઈએ, આઈસો ડાયાફર્સ કોને કહી શકાય? જોજો, જેમાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા નો તફાવત સમાન હોય તેમને આઈસો ડાયાફર્સ તરીકે ઓળખવામાં આવે છે, જેના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જુદા જુદા પણ ન્યુટ્રોન ને પ્રોટોનની સંખ્યાનો તફાવત ભાઈ સરખો હોય। તમે જોજો, ઉદાહરણ દો, અહીંયા 90 થોરિયમ 234 92 યુરેનિયમ 238 આમ છે। હવે તમે જુઓ આમાં પ્રોટોન કેટલા છે, તો કે 90, કારણ કે પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય। આમાં પ્રોટોન કેટલા છે, તો કે 92, ઇલેક્ટ્રોન 90 ને 92। આમાં ન્યુટ્રોન કેટલા છે, તો કે ન્યુટ્રોન છે 144। ન્યુટ્રોન કેમ ખબર પડે, તો આપણે બધા જાણીએ છીએ ને, આનો આપણે તફાવત લઈ લેવાનો છે અને આનો ડિફરન્સ લઈ લેવાનો છે, એટલે 146 છે। હવે તમે જોઈ લો આ બે નો ગેપ કાઢો, તમે ન્યુટ્રોન અને પ્રોટોન નો 144 માંથી 90 તમે સબસ્ટ્રેક્ટ કરો ને એટલે 54 આવે, અને 146 માંથી 92 સબસ્ટ્રેક્ટ કરો એટલે 54 આવે। તો તમે જોઈ લો કે ન્યુટ્રોન અને પ્રોટોનનો ડિફરન્સ બેમાં સરખો છે, 54 54। તો એમને આઈસો ડાયાફર્સ કહેવાય છે। ઇંગ્લિશ અને ગુજરાતી બેમાં આઈસો ડાયાફર્સ જ વર્ડનો યુઝ છે, એટલે મારે તમને એમાં કે બહુ ક્લેરિફિકેશન કરવા જેવું નથી લાગતું। સો જેમાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જુદા જુદા હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો હોય એમને આઈસો ડાયાફર્સ તરીકે ઓળખવામાં આવે છે। તો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જુદા જુદા છે પરંતુ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો છે, તેમને આઈસો ડાયાફર્સ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર છે, સમજાશે બધાને ડેફિનેશન? આઈસો ડાયાફર્સમાં શું થઈ ગયું, તો કે ભાઈ પ્રોટોનની સંખ્યા મીન્સ કે પરમાણુ ક્રમાંક એ જુદા છે, પરમાણુ ભાર પણ જુદા જુદા છે, પરંતુ એની અંદર ન્યુટ્રોનની સંખ્યા તમે જે માપો અને પ્રોટોનની જે સંખ્યા હોય બેનો તફાવત સરખો હોય, દેટ મીન્સ એમને આઈસો ડાયાફર્સ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીની ડેફિનેશન આપણે ક્લિયર કરીએ, એ છે આઈસોસ્ટર્સ। આઈસોસ્ટર્સ કોને કહેવાય, તમે જોજો, જેમાં પરમાણુની સંખ્યા અને સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હોય એમને કહેવામાં આવે છે આઈસોસ્ટર્સ। પરમાણુની સંખ્યા અને સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા, તો એ થઈ જાય છે એકબીજાના આઈસોસ્ટર્સ। હું તમને સમજાવું, ચાલો અહીંયા ઉદાહરણ તરીકે મેં તમારી સામે મૂક્યો છે CO અને N2। CO માં કેટલા પરમાણુ છે, ખબર છે, એક કાર્બન છે અને એક ઓક્સિજન છે, એટલે બે પરમાણુ છે। N2 માં કેટલા પરમાણુ છે, બે નાઇટ્રોજન, એટલે આમાંય બે પરમાણુ છે। તો તમે જોઈ લ્યો પરમાણુની સંખ્યા કેવી આવી ભાઈ, તો કે સરખી। હવે આ વિચારવાનો ને, સંયોજકતા ઇલેક્ટ્રોન કેમ કહેવાય, નક્કી કેમ થાય? જે સ્ટુડન્ટને સંયોજકતા ઇલેક્ટ્રોન ગણતા આવડતા હોય એ મને કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીને
કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો વિડિયો જોતા હોય ત્યારે કે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન હોય કેટલા, તમને સમજાવું. જો કાર્બન મોનોક્સાઇડ છે, ચાલો તો કાર્બન, કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 4. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, તો કે 4. મિત્રો, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, ભૂલતા નહીં. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય ને, આટલું તો બધાને આવડતું હોય, પણ એવી તો હું ઓપ રાખી શકું કે કાર્બનમાં 2 4 હોય. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2 6 હોય, તો આમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા, 6. સીઓમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા, તો કે 10. 6 + 4 એટલે 10. સીઓમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 10. હવે N2 સમજાવી દઉં ભાઈ તમને. ચાલો, નાઇટ્રોજન પાસે પરમાણુ ક્રમાંક 7 છે, તો ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ, 2 5. તો નાઇટ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 5. અને બીજા નાઇટ્રોજનમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 5. 5 ને 5 સરવાળો કેટલો થયો, 10. જોઈ લ્યો મિત્રો, બેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 10 10 થઈ ગયા. તો આમને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવામાં આવે છે, કે જેમાં પરમાણુની સંખ્યા અને સંયોજકતા ઇલેક્ટ્રોન બેમાં સરખા છે. પરમાણુની સંખ્યા તો તમને ગણતા આવડે જ ને, જોજો ફોર બોર્ડ ઉપર ફોકસ કરી છીએ આપણે. સીઓમાં કેટલા પરમાણુ છે, 2, અને N2માં કેટલા પરમાણુ છે, 2. પરમાણુની સંખ્યા બેમાં સરખી છે, 2 2, એટલે કોઈ સવાલ નથી આવતો. અને સંયોજકતા ઇલેક્ટ્રોન કાર્બનની અંદર કેટલા થયા, તો કે પરમાણુ ક્રમાંક 6 છે કાર્બનનો, તો ઇલેક્ટ્રોન રચના 2 4 થાય, તો 4 આવ્યા. ઓક્સિજનમાં 8 છે, તો 6 આવ્યા, 6 ને 4 10. નાઇટ્રોજનમાં 2 5 2 5 5 ને 5 10, તો N2ની અંદર 10, અને સીઓમાં 10. સંયોજકતા ઇલેક્ટ્રોન બેમાં 10 થઈ ગયા. આથી આમને એકબીજાના આઇસોસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આઇસોસ્ટર્સ ને આઇસોડાયાફર્સ બે ડેફિનેશન મેં તમને બધાને સમજાવેલી છે. હવે જ્યારે મિત્રો આપણે કેમેસ્ટ્રીનો બ્રીફમાં એનાલિસિસ કરી રહ્યા છીએ, કેમેસ્ટ્રી સ્ટડી કરી રહ્યા છીએ સારી રીતે, તો આપણે બધા જાણીએ છીએ કે કેમેસ્ટ્રી એ કેમિકલ્સનો બનેલો છે, અને જ્યાં ને ત્યાં કેમિકલનો યુઝ તો કેટલો બધો છે. પાણી એક કેમિકલ છે, જેના ઉપર આપણું જીવન છે. આખો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, દવાઓ એ કેમિકલ છે, કેમિસ્ટ્રી છે. દવા વગર જીવન શક્ય નથી. વોટ ઇઝ કેમિસ્ટ્રીમાં મારે ટાઈમ બગાડવો નથી, નહીતર બીજા બધા ફિઝિક્સ કે બાયોલોજી બધા સાયન્સનું પોતપોતાનું ઇમ્પોર્ટન્સ છે, પણ કેમિસ્ટ્રી એ માનવ જીવનની ગુણવત્તા સુધારેલી છે. એટલે કેમિસ્ટ્રીનો ઇમ્પોર્ટન્સ, કેમિસ્ટ્રીનો ઉપકાર માનવ જીવન ભૂલી શકે એમ નથી. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બાયોલોજીકલી કોરોના નામનું અત્યારે જે આખો વાયરસ આવી ગયો છે, એ કોરોનાના વાયરસ માટેનો આધાર ખાલી ને ખાલી એક વિજ્ઞાન છે, એ વિજ્ઞાનનું નામ છે કેમિસ્ટ્રી. અત્યારે આપણે દવા ગોતી રહ્યા છીએ, કારણ કે દવા નહીં મળે ત્યાં સુધી એનું કોઈ સોલ્યુશન જ નથી. લોકડાઉન કરીએ, જે કરીએ તે બાકી પાછું આવશે. મેડિસિન સિવાય એનો કોઈ ઉદ્ધાર નથી કોરોનામાં. આ બહુ ક્લિયર કટ વાત છે. ગમે એટલી સિચ્યુએશન આવે, અત્યારે આપણે પોઝ પોઝિશન ઉપર છીએ. બાકી કેમિસ્ટ્રીના કેમિકલ એનામાં બહુ કામ કરવાના છે. તો એ કેમિસ્ટ્રીના કેમિકલ્સ કેવી રીતે બને છે, એના માટે મારે તમને 11 12 લગીન પ્રેક્ટિકલ લેબમાં છોકરો પ્રિપેર કરવાના છે મિત્રો. તો આપણી સ્વસ્તિક સ્કૂલની કેમિસ્ટ્રી લેબમાં આજે આપણે અત્યારે ઊભા છીએ, અને કેમિસ્ટ્રી લેબમાં કેમિકલ્સ કેવી રીતે ગોઠવાયેલા છે, વિડીયોથી તમને કેમિકલ દેખાડવું છે કે આપણી લેબોરેટરી શું છે, કેવી રીતના આખું વર્કિંગ મોડ્યુલ આપણે ચાલુ છે. આ બધી ટેબલની રેન્જ તમારી સામે છે. અહીંયા ઊભા ઊભા સ્ટુડન્ટ્સ બધા પ્રેક્ટિકલ્સ કરતા હોય છે. બધા કેમિકલ્સ અહીંયા રાખેલા છે, ટોટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા રાખેલા છે. સ્ટુડન્ટ્સને અહીંયા ઊભા રહેવા માટેનું પ્લેસ અહીંયા આપણે રાખેલું છે. અહીંથી સ્ટુડન્ટ્સ ઊભા ઊભા પ્રેક્ટિકલ્સ કરતા હોય છે. અહીંથી ઊભા રહી અને કન્ટિન્યુઅસ અમને પ્રેક્ટિકલ ચાલતા હોય છે. આખી લેબોરેટરીનું આપણે નિદર્શન કરી લઈએ કેવી રીતે કેમિસ્ટ્રી લેબમાં વર્ક ચાલતું હોય છે. કે જસ્ટ સી ધ લેબોરેટરી ઓફ કેમિસ્ટ્રી. સાંદ્રતાને, મોલારિટી તમારે બધાને આવતું હતું.
આજે હું તમને મોલારિટીની જે ઇન્ફોર્મેશન્સ છે તે શેર કરવા માટે આગળ વધી રહ્યો છું. સ્પીકર પાસેથી એવું લાગે તો હાથ સે લઈ લેજો. મોલારિટીની ઇન્ફોર્મેશન તમને બધાને આપવા જઈ રહ્યો છું, બટ મોલારિટીને આપણે બ્રીફમાં થિયરી ભણીએ ને એ પહેલાં મોલારિટી માપવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે એ સાધનો સાથે હું તમને બધાને જે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. મિત્રો જોજો, બધા આ તમારી સામે રહેલું જે સાધન છે આ સાધનનું નામ છે બ્યુરેટ. શું નામ છે બોલી જજો એકવાર, બ્યુરેટ. ઓકે, અને સાધનનું નામ કોમેન્ટ બોક્સમાં લખી લેજો, બ્યુરેટ. હવે બ્યુરેટ 50 ml સુધીનું આની અંદર મેઝરમેન્ટ થાય, 50 ml હોય છે બ્યુરેટ. બોરોસિલિકેટ ગ્લાસની બનેલી હોય છે અને એના ઉપર ટેમ્પરેચર લખેલું છે 27°C, 27°C ટેમ્પરેચર, 50 ml. આ છે બ્યુરેટનો પિંચ કોક. આ આપણે ખોલીએ ને એટલે અહીંથી લિક્વિડ આમ નીચે પડે અને જ્યારે લિક્વિડ ભરેલું હોય ત્યારે અહીંથી આ પેક કરી દેવાનું અંદરની એર બહાર કાઢીને. આનો હું તમને ઉપયોગ શીખવાડીશ, બટ તમે ખાલી પહેલાં તે સાધનોથી તો પરિચિત થાઓ. અને બ્યુરેટ કહેવાય છે જે કદ માપવા માટે વપરાય છે. ધીસ ઇઝ અવર બ્યુરેટ, લાંબી કાચની નળી છે બરાબર, જેની અંદર સાંદ્રતા માપવા માટેનો પ્રયોગ આગળ વધતો હોય છે. બીજું સાધન હું તમને બધાને દેખાડું, એ આ સાધનનું નામ છે આટલી આવી નળી, આનું નામ છે પીપેટ. શું કહેવાય છે આને, પીપેટ. પીપેટ 10 ml હોય છે. 10 ml સુધી માપવું હોય તો તમારે માપી શકાય ને. પીપેટ છે ને એમ સકઅપ કરવાની હોય છે, મોઢેથી તમારે આની અંદર લિક્વિડ લઈ અને સકઅપ કરી અને ઉપર લેવાનું. અહીંયા એક કાપો હોય, 10 ml સુધીની પીપેટ આ હોય છે. આ બોરોસિલિકેટની છે, આમાં પણ 27°C ટેમ્પરેચર છે. બોરોસિલિકેટ ગ્લાસનું મહત્વ છે કે બહુ ગરમીને કારણે આ કાચ પીગળતો નથી. નતર તો શું થાય કે તમે સાદો કોઈ પણ કાચ હોય તો પીગળી જાય, આની અંદર કેમિકલ આવે તો આને કોઈ મેલ્ટિંગ પ્રોસેસ નથી થતી. એ પીપેટ છે. ત્રીજું અગત્યનું સાધન જે ફ્લાસ્ક, આ છે કોનિકલ ફ્લાસ્ક, જે આપણે સાંદ્રતા માપવા માટે વપરાય છે. કોનિકલ ફ્લાસ્ક 150 ml હોય છે, 150 ml. આ પણ બોરોસિલિકેટનું જ હોય છે. આ ત્રણ મેઇન હોય છે અને ચોથું ઘણા બધા પ્રેક્ટિકલમાં જરૂર પડે છે, તમને બધાને ખબર હોય છે. આ છે ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબની રિક્વાયરમેન્ટ પણ પ્રેક્ટિકલમાં એટલી હોય છે. અને આ છે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. ક્લિયર? ટેસ્ટ ટ્યુબ શું છે, તમે ગરમ કરતા હોય લેબોરેટરીમાં એટલે હાથેથી ટેસ્ટ ટ્યુબ ના પકડાય, એની બદલે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી પકડવાની હોય. આવી રીતે ટેસ્ટ ટ્યુબ પકડીને આની અંદરથી જે કેમિકલ તમે હોય એમ બીજા અંદર સાધનોમાં કે જેમાં તમારે નાખવું હોય ફ્લાસ્કમાં એમાં તમે નાખી શકશો. આના દ્વારા ટેસ્ટ ટ્યુબ હોલ્ડર કહેવાય. શું બોલાય આને? ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. શબ્દો પણ આવડવા જોઈએ, ખબર હોય, ઓળખતા હોય, પણ આપણે ઓળખતા એનું નામ લેતા આવડવું જોઈએ કે થાળી કહેવાય, વાટકો કહેવાય, ચમચી કહેવાય, એમાં આપણો રસોડું છે કેમેસ્ટ્રીમાં. આ ટેસ્ટ ટ્યુબ હોલ્ડર છે, આ ટેસ્ટ ટ્યુબ છે, આ કોનિકલ ફ્લાસ્ક છે, પછી આ પીપેટ છે, અને લાંબી કાચની નળી મેં જે તમને પહેલાં બતાવી હતી એ બ્યુરેટ છે. બ્યુરેટના સ્ટેન્ડ ઉપર એને લટકાવવાની હોય. ટેસ્ટ ટ્યુબનું આ સ્ટેન્ડ છે. બધી 5-7 ટેસ્ટ ટ્યુબ આપણે એકસાથે કામ કરતા હોય તો ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડમાં ટેસ્ટ ટ્યુબને આવી રીતે રાખવાની હોય છે. આ ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ છે અને કેમિકલ ભરેલું હોય ત્યારે આ પોઝિશનમાં રાખવાની હોય છે આમ, અને ખાલી હોય તો આવી રીતે ઊંધી તમે ગોઠવી શકો છો. ક્લિયર? આ બધા જે મેં તમને સાધનોના પરિચય કરાવ્યા અને લેબોરેટરીમાં મેં તમને જે ઇન્ફોર્મેશન આપી એનો મિનિંગ એ થયો કે હું તમને બધાને હવે સાંદ્રતા માપતા શીખડાવવાનો છું. કેવી રીતે મોલારિટી મપાય, લેબમાં કેમ મપાય, તમને કદાચ સૂત્ર આવડતું હોય. પણ આજના દિવસમાં મિત્રો હું તમને બધાને એક્સરસાઇઝ આપું છું, તમે મગજ દોડાવો છો બધા. મોલારિટી તમે બધા શબ્દ સાંભળો છે ને, મોલારિટી નક્કી કરવાના તમારે મને 3 સૂત્ર આજના દિવસમાં ગોતી દેવાના છે. આજના દિવસમાં બીજું હોમવર્ક કાંઈ નથી, 2 વ્યાખ્યા જ છે, આઈસોડાયાફર્સ અને આઈસોસ્ટર્સ. હવે તમે તમારી રીતે સર્ચિંગ કરો, મોલારિટીની મને 3 સૂત્ર દો તમે. એક સૂત્ર તો તમારે 10માં આવતું હતું, પણ તમને એ કહી દો સૂત્ર તમારે એવા દેવાના કે તમે એમાં સાંદ્રતા નક્કી કરવાની બીજી એકય રીતનો ઉપયોગ ન કરી શકવા જોઈએ. નોર્માલિટીનો ઉપયોગ નહીં કરી શકો, મોલારિટી બીજી એકય રીત નહીં, જેમાં દળ અને કદ આવતું હોય એવા જ મને મોલારિટીના 3 સૂત્ર તમારે ચેક કરીને દેવાના છે કે કેવી રીતે આપણે એ મોલારિટીને ગોતી શકીએ છીએ. ક્લિયર? તો મોલારિટી માટે તમને આજના દિવસની એક્સરસાઇઝમાં 3 સૂત્રો આધારિત તમારી રાહ જોઈ રહ્યો છો કે મને આજના દિવસમાં તમે પર્સનલી વોટ્સએપ કરી અને તમને 3 સૂત્રો મસ્ત રીતે બતાવીને આપશો. અને જેટલા પણ વિદ્યાર્થીઓ એ બધા જ આ લેક્ચર રેગ્યુલર મોડિફાઈ કરતા હોય છે અને જેટલા આપણા બ્રોડકાસ્ટ ગ્રુપમાં એન્ટર છે એ બધાને મારે ખાસ કહેવાનું કે મારા મોબાઈલ નંબર તમે બધા સેવ કરી લેજો, 8780
09452 જો તમે નંબર સેવ નહીં કરો તો તમને મારા લિંક નહીં મળે, તમારે નોટિફિકેશનમાં જ જઈને જોવું પડશે. એટલે મારા નંબર બધા વિદ્યાર્થી સ્વસ્તિક સ્કૂલ અલ્પેશ્વર કરીને ખાસ સેવ કરી લ્યો તો તમને અપડેટ બધા રેગ્યુલર સારી રીતે મળશે. એ ખાસ જરૂરી છે, એટલે બધાને મારે ખાસ રિક્વેસ્ટ કે મારા નંબર સેવ કરી લેજો તમે. અને જે પણ કંઈ તમે મને આજના દિવસમાં આ પોલારિટીનું ફાઇન કરીને આપો છો મને પર્સનલી વોટ્સએપ કરજો. હોમવર્ક બધા કપિલ સરને સબમિટ કરવાનું છે, મને સબમિટ કરવાનું નથી. ક્લિયર? રેગ્યુલર વર્ક કરો, આપણે બહુ સારું એવું કેરિયર બનાવવું છે તો વર્કઆઉટ કરવું પડશે. ભલે વેકેશનનો માહોલ છે પણ થોડુંક થોડુંક કામ રેગ્યુલર કરીએ. એટલે જે પણ 11th સ્ટુડન્ટ્સ મારો વિડીયો મેઝરમેન્ટ કરે છે એ બધા રેગ્યુલર સ્વસ્તિક સ્કૂલ અલ્પેશ્વર કરીને નંબર બોલેલો છે, નંબર સેવ કરી અને મને મેસેજ કરી દે. જેને મને મને લિંક નથી મળતી મારી, એ મને લિંક મેળવવા માટે મેસેજ કરે, હું એમને સેવ કરી અને ઓનલાઈન ક્લાસીસનો બેનિફિટ લેવડાવી દઈશ. થેન્ક્સ.